गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा। आजे आपणे सादो वर्तमान काळ जे आपणे शीखी गया केवी रीते सादा वर्तमान काळ छे एना वाक्यो बने, हकार वाक्य, नकार वाक्य अने प्रश्नार्थ वाक्य ए केवी रीते बने ए आपणने खबर पड़ी गई छे। हवे आपणे आजे ए शीखवानुं छे एनी एक्सरसाइज। खाली जगह पूछाय तो केवी रीते लखवानी, WH क्वेश्चन पूछाय तो केवी रीते लखवाना, बराबर। आटलू आवडी जशे एटले तमने चेन्ज ध टेक्स्ट ए आरामथी आवडी जशे। आजे तमारे आ जे लेक्चर छे एने जोई अने सादो वर्तमान काळ छे एनी जे नियमो छे जे हकार नकारना ए पण लखवाना छे, एनी PDF पण आपू छू अने आजे एक्सरसाइज पण लखवानी छे, बराबर। आमाथी જોઈને એટલે કે આમાં જેમ કરાવું છું એ રીતે આવી જ બીજી એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે ફેરબુકની અંદર, ગ્રામરની ફેરબુકની અંદર। પહેલાની સાદો વર્તમાન કાળ લખી એના નિયમો લખવાના છે અને આ નિયમો લખ્યા પછી તમારે એક્સરસાઇઝ કરવાની છે। તમને ફૂલ એન્ડ વ્યવસ્થિત સાદો વર્તમાન કાળ આવડી જવો જોઈએ। તો પહેલાં અહીંયા એવું આપેલું છે, કૌંસમાં આપેલ ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। હવે આ હકાર વાક્ય હોય તો તમારે પુરુષ જોવાનો છે। તમે સાદો વર્તમાન કાળમાં એવું શીખાતા કે હકાર વાક્યમાં કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું બહુવચનનું રૂપ આવે, અને એના સિવાય જો કોઈ અલગથી પુરુષ હોય એટલે કે ત્રીજો પુરુષ એક વચન સિવાયના કોઈ અન્ય પુરુષ હોય તો ક્રિયાપદનું રૂપ મૂળ રૂપ આવે। એટલે કે તમે આ સાદા વર્તમાન કાળના વાક્ય બનાવી શકો તમારી રીતે। બ્લેન્ક્સ ન હોય ને, એમને સળંગે સળંગ હોય તો એ સેન્ટેન્સ થઈ ગયા। તો આપણે પુરુષ જોતા જશું અને ખાલી જગ્યા પૂરતા જશું। અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, તરુણ ડ્રોસ પ્રિક પિક્ચર્સ। હવે અહીંયા કૌંસમાં ડ્રો આપેલ, તમને એમ કીધું કે સાદા વર્તમાન કાળના રૂપો પૂરો, બરાબર। તમને એવું પણ કહેશે આ જ ખાલી જગ્યામાં, તમને એમ કે સાદા ભૂતકાળના રૂપ વડે પૂરો, આ જ ખાલી જગ્યામાં તમને સાદા ભવિષ્યમાં પણ પૂછે। એક તમે સેન્ટેન્સમાંથી તમે 12 કાળમાં સેન્ટેન્સને ચેન્જ કરી જ શકો આરામથી, બરાબર। અહીંયા ડ્રો છે એને એ શું કામ લાગ્યું, ડ્રોનું ક્રિયાપદનું બહુવચન શું કામ થયું સાદા વર્તમાન કાળમાં, તો કે અહીંયા તરુણ છે એટલે કે હી, અને હી એટલે ત્રીજો પુરુષ એક વચન, અને એટલે જ ડ્રોને શું લાગ્યું, એસ લાગ્યું। એવી જ રીતે આપણે બીજી બધી ખાલી જગ્યાઓ પૂરશું, તો કે ફર્સ્ટ જોઈએ મીના ખાલી જગ્યા અ લેટર। હવે અહીંયા રાઇટ આપેલું છે તો રાઇટનું તમારે થશે રાઇટ્સ, WRITES। રાઇટ્સ શું કામ થયું, પ્રશ્ન આન્સર ઇઝ રાઇટ બટ વાય, શું કામે રાઇટનું રાઇટ્સ થયું, બરાબર। તો રાઇટનું રાઇટ્સ બહુવચન એટલા માટે થયું છે ફ્રેન્ડ્સ કે અહીંયા મીના છે, મીના એટલે છોકરાઓ સીમા આવે વિદ્યાર્થી મિત્રો। હવે સીમા આવે એટલે કે તે ત્રીજો પુરુષ એક વચન હોય, અને ત્રીજો પુરુષ એક વચન હોય એટલે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું એસ કે એસ વાળું બહુવચનનું રૂપ મુકાય, ઓકે। હવે જોઈએ વી ખાલી જગ્યા ફૂટબોલ, અહીંયા કૌંસમાં આપેલું છે પ્લે। હવે અહીંયા પ્લેનું પ્લે શું કામે રહ્યું, તો કે અહીંયા પહેલો પુરુષ બહુવચન છે, અને આપણે તો એવું કીધું કે ત્રીજો પુરુષ એક વચન હોય તો જ ક્રિયાપદનું બહુવચન થાય, સાદા વર્તમાન કાળમાં જો અન્ય પુરુષ હોય તો ક્રિયાપદ એમને આવે। આ ખાસ તમારે મગજમાં બેસાડવા જેવી બાબત સાદા વર્તમાન કાળ માટે છે, એટલે પ્લેનું પ્લે। અરુણ એન્ડ અમર ખાલી જગ્યા ઇંગ્લિશ, અને કૌંસમાં આપેલું છે લર્ન। હવે છોકરાઓ અહીંયા તમને એમ થશે અમર છોકરો છે, અરુણ છોકરો છે, તો હી આવે તો અહીંયા લર્ન સ એવું થાય, એસ લાગે
क्रियापद ने पण नहीं अँ एक छोकरो नथी ही नथी ही भेगा थाय एटले के बहुवचन थाय बे जणा छे तो ही नू बहुवचन आवे अने ही नू बहुवचन थाय धेय तो अँ धेय आवे धेय छे ये त्रीजो पुरुष बहुवचन छे ए त्रीजो पुरुष एक वचन नथी एटले लर्न नू लर्न आवे ओके फोर्थ जोईए गौरव खाली जग्या होम बाय बस तो अँ गो आपेलू छे गौरव छे ए सेमा आवे तो के ही मा आवे त्रीजो पुरुष एक वचन एटले गोनू बहुवचन थाशे गोस अने आ बहुवचन केवी रीते करवा ए तमे क्यांथी जोशो तो के बहुवचनों छे आपणो लेक्चर छे एमांथी तमने बहुवचन करता आवड़ी जशे फिफ्थ पूजा खाली जग्या मी टू स्विम अने कौंसमां आपेलू छे टीच पूजा छे ए छोकरी छे एक ज छोकरी छे एटले सीमा आवे एटले त्रीजो पुरुष एक वचन थाय एटले टीचनू थशे टीचीस सी एच आપેલું હોય તો આવે ઈ એસ ઓકે હવે જોઈએ છઠ્ઠું વી ખાલી જગ્યા ફાસ્ટ કૌંસમાં આપેલું રન બરાબર અને અહીંયા વી આપેલું છે એટલે કે પહેલો પુરુષ બહુવચન છે અને પહેલો પુરુષ બહુવચન છે એટલે કે ખાલી રન લલિત ખાલ જગ્યા ઇન ધ ઇવનિંગ અને સ્ટડી આપેલું છે લલિત એટલે હી આવે હી એટલે ત્રીજો પુરુષ એક વચન હવે ત્રીજો પુરુષ એક વચન આપેલું છે તો એસ ટી યુ ડી આઈ ઈ એસ બહુવચન તમને આવડે છે અહીંયા વાય આપેલો છે વાયની આગળ ડી વ્યંજન છે તો વાય કાઢી અને આઈ ઈ એસ લાગે એવો નિયમ આપણે બહુવચનમાં વિદ્યાર્થી મિત્રો ભણી ચૂક્યા છીએ બરાબર અહીંયા છે ને કદાચ વાય હોત અને વાયની આગળ જો સ્વર હોત વોવેલ હોય તો વાય નીકળે નહીં ને ખાલી એસ લાગે પણ અહીંયા કંઈક અલગ છે ધ્યેય ખાલી જગ્યા ફ્લાવર્સ કૌંસમાં બ્રિંગ આપેલું છે અહીંયા ધ્યેય આપેલું છે એટલે કે એ ત્રીજો પુરુષ બહુવચન છે આપણે ખાલી મતલબ કોની જોડે છે ત્રીજો પુરુષ એક વચન જોડે જે તમારે ડૂડસ મૂકવું હોય ક્વેશ્ચન બરાબર બનાવતા હોય નકાર વાક્ય બનાવતા હોય ડૂડસ મૂકવું હોય તો પણ ત્રીજો પુરુષ એક વચન તમને લાગુ પડે છે અને અહીંયા પણ તમને ત્રીજો પુરુષ એક વચન જ લાગુ પડે છે એટલે બ્રિંગનું બ્રિંગ ધ ટીચર ખાલી જગ્યા અલેશન કૌંસમાં રીડ આપેલું છે હવે ટીચર છે એ હી એ હોઈ શકે અને સી એ હોઈ શકે ત્રીજો પુરુષ એક વચન જ હોય ટીચર સ નથી આપેલું ઓકે તો અહીંયા રીડનું થશે રીડ્સ ભરત ખાલી જગ્યા સ્કૂલ અર્લી કૌંસમાં રીચ આપેલું છે ભરત એટલે છોકરાઓ હી થાય અને હી એટલે રીચીશ ઈ એસ લાગશે બરાબર ભરત અહીંયા સી એચ છે એસ એચ હોય એટલે ઈ એસ લાગે ક્લિયર આગળ જોઈએ ખાલી જગ્યા જોઈ હવે તમારે શું જોવાનું છે તો કે ડબલ્યુ એચ ક્વેશ્ચન તમને આમાંથી છોકરાઓ તમે નકાર વાક્ય પણ બનાવી શકો બરાબર પણ અહીંયા મેં નકાર આપેલા નથી અહીંયા મેં તમને પ્રશ્નાર્થ ડબલ્યુ એચ શીખવાડેલા છે કારણ કે નકાર તો તમને એમનેમ જ આવડી જાય નોટ મૂકીને જ હોય બરાબર અંશ પોસ્ટ અલેટર છે તો અંશ ડઝ નોટ પોસ્ટ અલેટર નકાર આવડી જાય પણ ડબલ્યુ એચ વારે વારે આઠમું હોય નવમું હોય કે દસમું હોય વારંવાર પૂછાતા ડબલ્યુ એચ ક્વેશ્ચન છે એટલે એની વધારે પ્રેક્ટિસ કરવી પ્લસ ચેન્જ ધ ટેક્સ્ટ હોય તો એની પણ પ્રેક્ટિસ કરવી કે ભૂતકાળમાં પેરેગ્રાફ આપેલો છે વર્તમાનમાં ચેન્જ કરવાનો હોય પર્સન ચેન્જ કરવાનો હશે ને ત્યારે વર્તમાન કાળ જ હશે જોઈએ રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્ન વાક્ય બનાવીને લખો આ આપણે ઘણી બધી વખત ટેસ્ટમાં પણ આવી ગયું છે પહેલાં યુનિટમાં પણ આવી ગયું છે પણ ખાસ યાદ રાખવાનું છે આપણે આ વર્તમાન કાળ છે તો વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ છે એ ડુ અને ડઝ વપરાય અને તમે જે શીખાતા એ ભૂતકાળમાં શીખાતા જેમાં ડીડ મૂકાણું હતું બરાબર હેલ્પિંગ વર્બ શું મૂકાય તો કે ડીડ મૂકાણું હતું
અને અહીંયા છે તમારે ડુડસ. બીજું બધું સેમ જ હોય, હુથી વાક્ય બને, વોટથી વાક્ય બને, વેરથી બને, વેનથી બને, હાઉ મચ, હાઉ મેની વગેરે વગેરે, બધા જ કાળમાં સરખું હોય. પણ અહીંયા હેલ્પિંગ વર્બ અલગ અલગ હોય, ખાસ યાદ રાખવું. એમાં સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ આ બે માટે ખાસ યાદ રાખવા જેવું છે, બરાબર. અહીંયા તમારે ડુડસ વપરાશ, પણ ભૂતકાળમાં પછી ઇઝી રહેશે. કોઈ પણ પુરુષ હોય ડીડ જ મુકાય WHમાં કે નકારમાં, પણ અહીંયા ક્યાં ડૂ મુકાય અને ક્યાં ડઝ મુકાય. નકાર બના હકારમાં તો એવું કંઈ આવે જ નહીં, હકારમાં ક્રિયાપદ SKES વાળું અને મૂળરૂપ આવે. અહીંયા તમારે જોવાનું છે કોની હારે ડૂ આવે ને કોની હારે ડઝ આવે. તો ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ હોય તો ડઝ આવે, અને અન્ય પુરુષ હારે ડૂ આવે. ફ્રેન્ડ્સ ખાસ યાદ રાખવાનું, જો તમને ખબર નથી પડતી કે ડૂ મૂકું કે ડઝ મૂકું, એ નથી ખબર પડતી, બરાબર. એ હું તમને હમણાં શીખવાડું કે કેવી રીતે ખબર પડે. પહેલાં એક્ઝામ્પલ જોઈએ, દેવ રાઇટ્સ અ પોએમ. હવે દેવની નીચે અંડરલાઇન છે અને પોએમ નીચે અંડરલાઇન છે. પહેલાં ખાસ યાદ રાખવાનું, જો જ્યારે હુવાળું વાક્ય બનાવો છો ત્યારે નામની જગ્યાએ હુ લખી અને બધું જ એમને એમ રીએ, કાંઈ ચેન્જીસ ન થાય. ન રાઇટ્સમાંથી યસ નીકળે, ન ડૂ આવે, ન ડઝ આવે, કંઈ જ નહીં. ગમે ત્યારે હુવાળું વાક્ય બનાવો, એના ક્રિયાપદોમાં કોઈ પણ જાતનો ચેન્જીસ આવતો નથી. હુવાળું વાક્ય છે એ એમને એમ જ આવે નામની જગ્યાએ હુ લખીને. તો હુ રાઇટ્સ અ લેટર, હુ રાઇટ્સ અ પોએમ, સોરી, બરાબર. હવે વોટ આવ્યું તો પોએમ છે, ગુજરાતી કરી લેવાનું. દેવ શું લખે છે? તો કે દેવ પોએમ લખે છે. તો વોટ આવ્યું, તો હવે વોટ તો મુકાઈ ગયું એની વાક્ય રચના પ્રમાણે. પછી તમારે હેલ્પિંગ વર્બ મૂકવાનું છે પ્લસ. તો હેલ્પિંગ વર્બ ડૂ મૂકો કે ડઝ? પહેલાં તો તમને અહીંયા સાદો વર્તમાન કાળ છે અને ક્લિયર આપેલું છે કે તમારે સાદા વર્તમાન કાળના રૂપો વડે, હેલ્પિંગ વર્બ વડે WH પૂરવાનું છે. પણ તમે જ્યારે એક્ઝામ ભરતા હશો ત્યારે કોઈ પણ કાળનું WH ક્વેશ્ચન બનાવવાનું આવે તો તમને ખબર કેમ પડે કે કયા કાળનું વાક્ય છે? એના માટે તમને ક્રિયાપદ ખબર હોવા જોઈએ કે કયા કાળમાં કયું ક્રિયાપદ આવે. સાદો વર્તમાન કાળ છે તો કા મૂળ રૂપ હોય અને કા SKES વાળું રૂપ હોય એવું રૂપ છે ક્રિયાપદનું, એ બીજા અન્ય કોઈ કાળમાં હોય નહીં, અલગ અલગ જ હોય બધા કાળમાં, જેથી ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે. અહીંયા પણ દેવવાળી લાઇનમાં રાઇટ્સ લખેલું છે, એસ આવેલો છે, એવું અન્ય કોઈ કાળમાં ન હોય તો અહીંયા ખબર પડે કે સાદો વર્તમાન કાળ છે. હવે અહીંયા ડૂ આવે કે ડઝ એ બે રીતે જોવાનું છે. તમને જે રીતે ફાવે એ રીતે ફ્રેન્ડ્સ યાદ રાખજો. એક તો તમને ખબર પડે કે જો ત્રીજો પુરુષ એક વચનમાં ખબર પડતી હોય કે ત્રીજો પુરુષ એક વચન હી સી ઇટ આને કહેવાય તો ડઝ આવે, અને અન્ય જગ્યાએ અન્ય પુરુષ સાથે ડૂ આવે. એક વાત ક્લિયર. તમને પુરુષ ઓળખતા નથી આવડતો, આવે છે વેલ એન્ડ ગુડ, પણ નથી આવડતો, એના માટે ઓપ્શન છે એક, તમને ખબર પડશે ક્યારે ડૂ અને ડઝ આવે. જો તમને જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સમાં મૂળરૂપ હોય તો અહીંયા ડૂ આવે, અને જે સેન્ટેન્સમાં બહુવચન આપેલું હોય, ક્રિયાપદ તો આપેલું જ હોય, એ બહુવચન આપેલું હોય તો તમારે અહીંયા ડઝ આવે. બધી જગ્યાએ ખાસ નોટ કરજો, બરાબર. પછી તમારે લખવાનો છે સબ્જેક્ટ, એટલે કે દેવ. અને પછી જો ખાસ યાદ રાખવાની કે હુવાળું વાક્ય અલગ જ છે, થઈ ગયા. પછી અહીંયા વોટ, વેર, વેન જે વાક્ય આવે તમે લખો ત્યારે અહીંયા એક વખત ડૂ અને ડઝ આવ્યા પછી, જો કે ડૂ હોય તો મૂળ રૂપ જ હોય, પણ ડઝ આવે તો અહીંયા ક્રિયાપદનું રૂપ છે મૂળ થઈ જાય, રાઇટમાંથી એસ નીકળી જાય અને રાઇટ થઈ જાય. અને જે લીટી દોરેલ શબ્દ છે તો ઓબ્વિયસલી નીકળી જવાનો છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. તો ખાસ WH ક્વેશ્ચન, એક વખત તમને WH ક્વેશ્ચન આવડી જશે એટલે તમારે પછી કોઈ જ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહેશે નહીં. એટલી એટલી વાત ખાસ યાદ રાખવાની. જો અંશ પોસ્ટ અ લેટર, હવે પહેલું તો વુ વાળું જ છે, બધાને આવડી જાય કે વુ
पोस्ट अ लेटर एमा एस निकले नहीं जेम छे एम बधु आवे पाछळ क्वेश्चन मार्क करवानू भूलवानू नहीं ओके हवे अंश शू पोस्ट करे छे तो के लेटर्स जवाब मळतो होय तो ए सकर्मक होय बराबर तो वोट थी वाक्य पूछाय वोट હવે અહીંયા ડૂ આવે કે ડસ કેમ ખબર પડે બે રીતે પડે એક તો અંશ છે ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડસ આવે પ્લસ એમ નથી ખબર પડતી તો બીજી રીતે અહીંયા પોસ્ટ છે ખાલી પોસ્ટ આપેલું છે એમને મૂળરૂપ છે કે એસ કે ઈએસ વાળું છે તો કે એસ કે ઈએસ વાળું છે અને એસ કે ઈએસ વાળું છે ઇટ મીન્સ ડસ આવે બરાબર વોટ ડસ પછી સબ્જેક્ટ આવે અને પછી આવે પોસ્ટ જો અહીંયા ડઝ આવી ગયું એક કાર્ડ એક વાક્યમાં બે કાર્ડના રૂપ કોઈ દિવસ ન લખાય અહીંયા ડઝ આવી ગયું એટલે અહીંયા દરેક કાર્ડમાં એવું થશે ભૂતકાળમાં ડીડ આવી જશે તો મૂળરૂપ થઈ જશે એક પોસ્ટ એસ લગાડવાનો ન થાય કોઈ પણ રીતે જો ડૂથી બનતું હોય તો કોઈ પ્રશ્ન જ નથી આગળ જોઈએ તો ચિલ્ડ્રન સિંગ અ સોંગ તો ધ ચિલ્ડ્રન નીચે અંડરલાઇન છે ધ ચિલ્ડ્રન નીચે અંડરલાઇન છે ધ ચિલ્ડ્રન સિંગ અ સોંગ તો વુ સિંગ અ સોંગ એ તો એમને જ રહેશે બધું વિદ્યાર્થી મિત્રો હવે ફ્રેન્ડ શું કરવાનું છે તો તમારે હવે વોટ શું છે ગાય છે તો કે ગીત ગાય છે તો વોટ હવે અહીંયા ડૂ આવે કે ડઝ કેમ ખબર પડે તો અહીંયા જો હું મેં કીધું તું યાદ હોય કે પુરુષ જો તાવડે કે ભાઈ આ ચિલ્ડ્રન છે એ ત્રીજો પુરુષ બહુવચન છે તો તમારે અહીંયા શું આવે તો કે ડૂ આવે પણ પુરુષ જોતા નથી આવડતો કોઈને તો અહીંયા ખબર પડે છે કે ક્રિયાપદનું રૂપ છે કેવું છે તો કે મૂળ છે સિંગ્સ નથી એસ નથી લગાડેલો એટલે ડૂ આવે ધ ચિલ્ડ્રન સબ્જેક્ટ આવે અને પછી આવે સિંગ જે લીટી દોરેલ શબ્દ છે એ નીકળી જાય પાછળ આવે ક્વેશ્ચન માર્ક ઓકે ત્રીજું જોઈએ હું તમને થોડાક સેન્ટેન્સ છે એ સોલ્વ કરાવીશ થોડાક સેન્ટેન્સ છે એ સોલ્વ કરેલા છે એ તમારે કરવાના રહેશે બરાબર ફાધર ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM અહીંયા ત્રણ સેન્ટેન્સ તમારે બનાવવાના રહેશે મિત્રો ઓકે હવે ત્રણ જે તમારે બનાવવાના રહેશે એ પહેલું તો ફાધરવાળું છે વુથી જ બને તમને ફાઇનલ ફૂલ એક માર્ક મળી જાય હુ ગોઝ ટુ ધ ઓફિસ એટ 9 AM ક્વેશ્ચન માર્ક ઓકે હવે આ ટુ ધ ઓફિસ એ જગ્યા બતાવને દરેક કાળમાં જગ્યા બતાવવી સ્થળ બતાવવું કે કોઈ વ્યક્તિનું નામ બતાવવું કોઈ વસ્તુનું નામ બતાવવું એ દરેકમાં સેમ રહેશે દરેકમાં ખાલી હેલ્પિંગ વર્બનો જ અલગ અલગ આવશે તો વેર આવશે ક્યાં પિતાજી 9 વાગે ક્યાં જાય છે તો કે ઓફિસે જાય છે જવાબ મળે છે તો વેર હવે અહીંયા ડઝ આવે કેમ ખબર પડે તો કે અહીંયા એક તો ગોને ઈએસ લાગ્યું છે બહુવચન થયું અને બહુવચન ક્યારે થાય તો કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે અને ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ આવે જો આમથી આમ અહીંયાથી કાન પકડો આ હાથે તોય એ ઓકે છે અને આ હાથેથી પકડો તોય ઓકે છે બરાબર તો વેર ડઝ પછી સબ્જેક્ટ ફાધર પછી જો અહીંયા ડઝ આવી ગયું છે એટલે ગો થઈ જશે એટ 9 AM ટુ ધ ઓફિસ નીકળી જશે થર્ડ જોઈએ 9 AM સમયગાળો બતાવે છે તો વેન પછી તો ઉપરનું આવડી ગયું એટલે આવડી જ જવાનું છે ડઝ ફાધર ગો ટુ ધ ઓફિસ એમાં એટ 9 AM છે નીકળી જશે ઓકે શીલા પુટ્સ ધ વોશ ઓન ધ ટેબલ તો પહેલું તો હુંવાળું બધાને આવડે કોઈ ચેન્જીસ નહીં હુ પુટ્સ ધ વોશ ઓન ધ ટેબલ એમાં એસ પણ નીકળે નહીં આ વાતને ખાસ યાદ રાખવાની છે બરાબર અહીંયા શું ટેબલ પર મૂકે છે શીલા તો કે ધ વોશ મૂકે છે એટલે કે વોટ આવશે વોટ હવે ડઝ આવશે એ કેવી રીતે ખબર પડી મેં તો અહીંયા ડઝ લખ્યું છે તો કે અહીંયા ક્રિયાપદ એનું એસ વાળું રૂપ છે બહુવચનનું બહુવચનનું રૂપ ત્યારે હોય કે જ્યારે અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય અને જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એની હારે ડઝ આવે એ આપણને ખબર છે પછી સીધું સબ્જેક્ટ મૂકવાનું શીલા શીલાને ભૂલી ન જવાની ખાસ યાદ રાખવાનું કે હેલ્પિંગ વર્બ મૂક્યા પછી સીધે સીધું ક્રિયાપદ નહીં પછી પહેલાં સબ્જેક્ટ લખવાનો રહેશે શીલા
फूट ऑन द टेबल, फूट माथी यस निकली जासे, सुकाम निकली जाए तमने खबर छे अहीं ईएस आयु। पछी ऑन द टेबल क्या मूके छे शीला वॉस ने, फ्लावर वॉस ने, तो के टेबल ऊपर, तो के वेर डज शीला पुट ध वॉस ए आपने खबर छे। ओके हवे आगळ जोईए तो આગળ આપેલું છે મીના એન્ડ ગીતા પ્લે ચેસ, મીના એન્ડ ગીતા પ્લે ચેસ, તો પેલું તો હું વાળું છે ઓબ્વિયસલી બધાને ખબર છે હું પ્લે ચેસ। હવે બીજું મીના અને ગીતા શું રમે છે, તમારે ગુજરાતી કરી લેવાનું, તો કે ચેસ રમે છે, તો વોટથી વાક્ય બનશે વોટ। પછી સાદો વર્તમાનકાળ છે એ તો આપણને ખબર છે, ડૂ મૂકવું કે ડસ, નકાર હોય અને પ્રશ્નાર્થ હોય એ હેલ્પિંગ વર્બ વગર શક્ય નથી મિત્રો, વર્તમાન હોય કે ભૂતકાળ હોય, બરાબર, તો તમારે ડૂ મૂકવું કે ડસ મૂકવું કેમ ખબર પડે, તો કે જો અહીંયા જુઓ ફ્રેન્ડ્સ, તો કે અહીંયા પ્લે છે એ મૂળ રૂપમાં છે એટલે ડૂ આવે, અને મૂળ રૂપમાં ત્યારે હોય કે અહીંયા બહુવચન હોય, એક વચન ન હોય, તો મીના એન્ડ ગીતા હારે ડૂ આવે, મીના અને ગીતા એ બે છોકરીઓ ભેગી હોય તો ધ્યેયમાં જાય અને ધ્યેય હારે ડૂ આવે, તો કે વોટ ડૂ, પછી સબ્જેક્ટ લખવાનો મીના એન્ડ ગીતા પ્લે, જવાબ હોય એ નીકળી જાય, ક્લિયર। રેખા બાયસ અ ન્યૂ ડ્રેસ, તો પેલું તો હું વાળું સિમ્પલ વાત છે, હું બાયસ અ ન્યૂ ડ્રેસ। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે, ખાસ તમને એક્સરસાઇઝ હું બીજી આપીશ, પહેલાં તમારે નિયમો લખવાના છે બધા જ સાદા વર્તમાનકાળના જે આપું એ, પછી હું તમને એક્સરસાઇઝ આપીશ અને એ એક્સરસાઇઝ તમને બધાએ ફેર બુકની અંદર જ રિકમ્પ્લીટ કરવાની છે। હવે રેખા શું ખરીદી છે, તો કે વોટ, બરાબર, વોટ, પછી ડઝ શું કામ આવે, કેમ ખબર પડે ડઝ આવે, તો કે બાયને એસ લાગે, શું લાગે, એસ લાગે છે તો ડઝ આવે, બરાબર, અહીંયા બહુવચનનું રૂપ થયું છે એટલે અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય તો જ અહીંયા બહુવચનનું રૂપ હોય, બરાબર, અને બહુવચનનું રૂપ ન હોય, બરાબર, એટલે કે અહીંયા એક વચન હોય એટલે અહીંયા ડઝ આવે, હિ સી તારે ખબર છે આપણને, વોટ ડઝ રેખા બાય। સાતમું જોઈએ, વી ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન, તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પહેલું વાક્ય આપણને બધાને ફ્રેન્ડ્સ આવડે છે, હું ગો ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન ક્વેશ્ચન માર્ક, હવે ક્યાં જાય છે અમે, તો કે વેર, વેર લખવાનું, ડૂ આવે કેવી રીતે ખબર પડે, તો કે અહીંયા મૂળ રૂપ હોય એટલે અહીંયા ડૂ જ આવે, કારણ કે અહીંયા મૂળ રૂપ ત્યારે જ હોય કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન ન હોય, બરાબર, તો ત્રીજો પુરુષ એક વચન ન હોય એની હારે ડઝ ન આવે, ડૂ આવે, બરાબર, વી પછી કરતા આવે પછી ગો ઇન ધ લાઇબ્રેરી પછી નીચેનું તો આપણને આરામથી આવડી જાય કારણ કે ઉપર જેવું જ હોય, વેન ડુ વી ગો ટુ ધ લાઇબ્રેરી, અહીંયા આપણે બીજા ક્વેશ્ચનમાં ભૂલ છે મિત્રો, વેર ડુ વી ગો ઇન ધ લાઇબ્રેરી ન આવે પણ ઇન ધ આફ્ટરનૂન આવશે અહીંયા છોકરાઓ, બરાબર, કારણ કે બપોરે આપણે ક્યાં જઈએ છીએ, કારણ કે વેરથી પ્રશ્ન પૂછ્યો તો જવાબ થોડી ને આપણે દેવાનો હોય, લાઇબ્રેરી આવે નહીં, અહીંયા આવે આફ્ટરનૂન, બરાબર, અહીંયા લાઇબ્રેરી જ આવે, અહીંયા આફ્ટરનૂન નીકળી જાય। આગળ જોઈએ આઠમું સેન્ટેન્સ છે, ધ ડોગ રન્સ આફ્ટર ધ કેટ, તો હું વાળું જ બને છે, પહેલી આપણને એક જ આપેલું છે, હુ રન્સ આફ્ટર ધ કેટ, બરાબર। નવમું જોઈએ, ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, તો ધ બેબી ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, તો કે હુ ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ, પછી બેબી છે શું પીવે છે, તો કે દૂધ પીવે છે, તો કે વોટ, પછી ડઝ શું કામ આવે, તો કે અહીંયા ડ્રિંક આપેલું છે એને એસ લગાડેલો છે અને એને એસ ત્યારે જ લાગે કે અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય, તો ત્રીજા પુરુષ એક વચન હારે ડૂ આવે કે ડસ, કે ડસ આવે, પછી કરતા ધ બેબી, પછી અહીંયા ડ્રિંકમાંથી એસ નીકળી જશે, અહીંયા ડસ આવ્યું એટલે જો કે ડૂ હોય તો એમને મજ આવે, ઇન ધ મોર્નિંગ, પછી વોટવાળું તો આપણને એની ઉપર આવડી જ જવાનું છે, વેન ડઝ ધ બેબી ડ્રિંક મિલ્ક, ઓકે ક્યારે પીવે છે, તો કે ઇન ધ મોર્નિંગ, સવાર નીકળી જાય। સાગર બ્રિંગ્સ 10 કાઇટ્સ, તો પહેલું સેન્ટેન્સ તો બધાને આવડે,
હુ બ્રિંગ્સ 10 kites? પછી બીજું છે ને થોડુંક અઘરું છે, અલગ છે. 10 kites તો વુથી ન બને, વોટ, વેર, વેન એનાથી વાક્ય બને નહીં. વાક્ય બનશે ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મેની, અને ન ગણી શકાય એવી વસ્તુ હોય તો હાઉ મચ. અહીંયા ગણી શકાય એવી વસ્તુ છે તો હાઉ મેની. હાઉ મેની કાઇટ્સ આ વાક્યની વાક્ય સે પેટર્ન છે, સેન્ટેન્સ પેટર્ન થોડીક અલગ છે. હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ? બરાબર, હાઉ મેની કાઇટ્સ ડઝ સાગર બ્રિંગ. 11મું જોઈએ, ધ પોસ્ટમેન ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન. અહીંયા સાવ સહેલું છે, તમે આટલા સેન્ટેન્સ જોયા તો તમને આવડી જશે. પહેલું સેન્ટેન્સ, હુ ડિલિવર્સ લેટર ઇન ધ આફ્ટરનૂન, એમાં એસ નીકળે નહીં, બધું જ એમને એમ રહે. વોટ ડઝ ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ આફ્ટરનૂન? બરાબર, તો શું? તો કે જવાબ મળી જવો જોઈએ, એમાં ક્યાંય જવાબ છે નહીં લેટર. હવે અહીંયા ડઝ શું કામ આવ્યું? તો કે અહીંયા ડિલિવરને એસ લાગ્યો છે, એટલે અહીંયા ત્રીજો પુરુષ એક વચન હોય અને ત્રીજો પુરુષ એક વચન હોય તો સાદા વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ ડઝ આવે. ધ પોસ્ટમેન ડિલિવર ઇન ધ લેટર ઇન ધ આફ્ટરનૂન. વેન ડઝ ધ પોસ્ટમેન ડિલિવર લેટર? ક્લિયર. 12મું જોઈએ, દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. બરાબર, તો પહેલું સેન્ટેન્સ બધાને આવડે, હુ લર્ન ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. ઓકે, બીજું છે, શું શીખે છે સાંજે? તો કે ઇંગ્લિશ, તો વોટથી બનશે વોટ. હવે અહીંયા ડુ શું કામ આવ્યું? તો કે અહીંયા પહેલાં તો મૂળરૂપ છે, અને અહીંયા મૂળરૂપ એટલે જ હોય કે અહીંયા આ જે છે ત્રીજો પુરુષ એક વચન ન હોય, એટલે જ અહીંયા મૂળરૂપ હોય, બાકી એસ કે એસ વાળું હોય. અને જે અન્ય પુરુષ છે તો એની હારે ડુ આવે. બરાબર, દિશા એન્ડ સુમન બે એટલે ધ્યેય થાય, તો દિશા એન્ડ સુમન લર્ન ઇન ધ ઇવનિંગ. બરાબર, વેન અહીંયા ઇંગ્લિશ નીકળી જશે, પછી વેન ડુ દિશા એન્ડ સુમન લર્ન ઇંગ્લિશ? ક્યારે શીખે છે? તો કે સાંજના. આવી રીતે તમારે મિત્રો શું કરવાનું છે, WH ક્વેશ્ચન શીખવાના છે. આજની PDFમાં આજે ફેરબુકની અંદર એક ટોપિક બાંધવાનો છે, અંગ્રેજીની ગ્રામરની ફેરબુકમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ, એના બધા જ રૂલ્સ નિયમ્સ મોકલીશ. એ રૂલ્સ નિયમ્સ એમાં છે, એવી રીતે જ નોટ ડાઉન કરવાના છે જોઈ. અને નીચે એક્સરસાઇઝ છે, એ મેં સોલ્વ કરેલી નહીં હોય, મેં અહીંયા સોલ્વ કરાવી છે, એમાં જોતું જવાનું છે કેવી રીતે કરવાનું છે, અને તમારી રીતે સોલ્વ કરવાની છે. એ એક્સરસાઇઝ હું સોલ્વ કરાવીશ નહીં. ઓકે, તમને સમજાય જ ગયું હશે કેમ કરવાનું છે. નકાર વાક્ય પણ બનાવતા આવડી જશે, ડઝ નોટ અને ડુ નોટ મૂકીને જ બનાવવાના છે. અહીંયા ડઝ લખો એટલે પાછળ ક્રિયાપદનું રૂપ મૂળ જ આવે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. કોની હારે ડુ આવે, ક્યાં પુરુષ હારે, અને ક્યાં પુરુષ હારે ડઝ આવે એ પણ આપણને ખબર છે. ઓકે, તો સાદો વર્તમાનકાળ અહીંયા આજે હું પૂર્ણ કરું છું. હવે આવતીકાલે સાદો ભૂતકાળ લેશું આપણે. થેન્ક યુ.